नमस्कार विद्यार्थी मित्रों, पायोनियर प्राइमरी स्कूल गुलाबुपाटन धोरण 6 विषय गुजराती। विद्यार्थी मित्रों, गया सेमेस्टर के अंदर अपने केटला गुजराती ना व्याकरण मुद्दों विषय चर्चा करे। हवे आ सेमेस्टर में अपने सेमेस्टर 2 ની અંદર કેટલા વ્યાકરણના મુદ્દાઓ ઉપર આપણે ચર્ચા કરીશું। તો સેમેસ્ટર નંબર 2 ની અંદર તમારો પ્રથમ મુદ્દો છે ક્રિયાપદ અને નામપદ। કે ક્રિયાપદ કોને કહીશું તો એના માટે એક વ્યાખ્યા છે કે વાક્યના અંતે આવેલા શબ્દ વાક્યના અંતે આવેલા શબ્દ કે જે ઘટના કે સ્થિતિ દર્શાવે છે। વાક્યના અંતે આવેલા શબ્દ જે ઘટના કે સ્થિતિ દર્શાવે છે તેને ક્રિયાપદ તરીકે ઓળખીશું। આ એક ક્રિયાપદની વ્યાખ્યા છે। હવે આપણે ક્રિયાપદ કેવી રીતે ઓળખીશું, ક્રિયાપદ માટે કેટલા ઉદાહરણ દ્વારા આપણે સમજીશું, તો અહીંયા મેં કેટલાક ક્રિયાપદના ઉદાહરણો આપેલા છે, તો આપણે તેનો અભ્યાસ કરીએ। નંબર 1, હું તમારા સૌ કરતા કેવો રૂપાળો છું। હું તમારા સૌ કરતા કેવો રૂપાળો છું। નંબર 2, કોઈ એક સરોવરમાં એક હંસ રહેતો હતો। કોઈ એક સરોવરમાં હંસ રહેતો હતો, તેમણે ચાંચો મારીને કૂતરાને નસાડ્યો। તેમણે ચાંચો મારી કૂતરાને નસાડ્યો। નંબર 4, મારી પાસે 100 રૂપિયા છે। 5, બતક ભૂળી હતી। બતક ભૂળી હતી। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે અહીંયા 5 જે વાક્યો આપેલા છે એમાં ક્રિયાપદ ને આપણે શોધીશું, અને મેં તમને સૌપ્રથમ વાત કરી કે વાક્યના અંતે જે શબ્દ હોય છે અને એ શબ્દ ઘટના કે સ્થિતિ દર્શાવે છે તેને ક્રિયાપદ તરીકે ઓળખીશું। હવે અહીંયા નંબર 1 ની અંદર આપણે જોઈએ કે હું તમારા સૌ કરતા કેવો રૂપાળો છું। હવે આની અંદર આપણે વાક્યના અંતે છું લખેલો છે શબ્દ, એ શું બનશે, વાક્યનું ક્રિયાપદ। કેવો રૂપાળો છું, કેવો રૂપાળો છું, તો આ શું બનશે, ક્રિયા, છું એ ક્રિયાપદ બનશે। ત્યાર પછી કોઈ એક સરોવરમાં એક હંસ રહેતો હતો। કોઈ એક સરોવરમાં એક હંસ રહેતો હતો। હવે આની અંદર આપણે જોઈએ તો રહેતો હતો રહેવાની ક્રિયા છે, તો હતો એ શું બનશે, ક્રિયાપદ। ત્યાર પછી નંબર 3, તેમણે ચાંચો મારી કૂતરાને નસાડ્યો। કૂતરાને નસાડવાની ક્રિયા થઈ, તો અહીંયા 3 નંબરની અંદર શું, તેમણે ચાંચો મારીને કૂતરાને નસાડ્યો, એ ક્રિયા, તો નસાડ્યો ક્રિયાપદ બનશે। ત્યાર પછી નંબર 4, મારી પાસે 100 રૂપિયા છે। મારી પાસે 100 રૂપિયા છે, મારી પાસે છે ક્રિયા, એ છે એ શું બનશે, ક્રિયાપદ। ત્યાર પછી નંબર 5, બતક કેવી હતી, બતક ભૂળી હતી। ભૂળી હતી, હતી એ એનો ક્રિયાપદ છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જે 5 ઉદાહરણ આપેલા છે એમાં જોયું કે વાક્યના અંતે જે ક્રિયા બને છે એ શબ્દ ક્યાં આપ્યો છે, વાક્યને અંતે। નિયમ એવો કહે છે કે વાક્યના અંતે આપેલા શબ્દ કે શબ્દ જૂથ કે જે ઘટના કે સ્થિતિ દર્શાવે છે તે ક્રિયાપદ તરીકે ઓળખાય છે। હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જોયું છું, હતો, નસાડ્યો, છે, હતી, ઉપરના વાક્યમાં જે શબ્દોની નીચે
અહીંયા મે લાઈન કરેલી છે પાંચમી વાક્યની અંદર આ જે વાક્યની અંતે જે શબ્દો આપેલા છે અને એની નીચે અંડરલાઈન કરેલી છે તે બધા સામાન્ય રીતે વાક્યના અંતે જ આવે છે અને એમાં જોઈએ તો વાક્ય ક્રમાંક નંબર 1 4 અને 5 એમાં છું છે હતી નંબર 1 એમાં રૂપાળો છું નંબર 4 રૂપિયા છે નંબર 5 હતી હવે 1 નંબર નું વાક્ય જો 4 નંબર નું વાક્ય અને 5 નંબર નું આ ત્રણેય વાક્યના અંતે જે શબ્દો આવેલા છે એ શબ્દો સ્થિતિ દર્શાવે છે આમાં જે ક્રિયા છે એની સ્થિતિ દર્શાવે છે નિયમ એમ કહે છે કે વાક્યની અંતે આપેલો શબ્દ કે શબ્દ જૂથ જે ઘટના કે સ્થિતિ દર્શાવે છે તેને ક્રિયાપદ તરીકે ઓળખીશું જ્યારે અહીંયા નંબર 1 ની અંદર જે રૂપાળો છું સ્થિતિ દર્શાવે છે રૂપિયા છે સ્થિતિ બતક ભૂડી હતી તો એ શું બતાવે છે ત્રણેય વાક્યો વાક્યના અંતે જે શબ્દ આપેલા છે એ સ્થિતિ બતાવે છે માટે એને આપણે શું કહીશું ક્રિયા જ્યારે નંબર 2 અને 3 વાક્ય જો નંબર 2 પર વાક્ય જે આપેલું છે કોઈ એક સરોવરમાં એક હંસ રહેતો હતો એ ઘટના છે તો નંબર 2 છે ઘટના બને છે 3 તેમણે ચાંચો મારીને કૂતરાને નસાડ્યો આ પણ શું બને છે ઘટના તો નંબર 2 અને 3 તો અહીંયા લખ્યું જ્યારે વાક્યના ક્રમાંક 2 અને 3 માં શબ્દ રહેતો હતો અને નસાડ્યો રહેતો હતો અને નસાડ્યો આ બંને શબ્દો શું બતાવે છે તો કે ઘટના કોઈ એક સરોવરમાં એક હંસ રહેતો હતો જ્યારે નંબર 3 તેમણે ચાંચો મારીને કૂતરાને નસાડ્યો બંને એ વાક્યની અંતે આપેલા શબ્દો છે પરંતુ એ બંને વાક્ય જે શબ્દો છે શબ્દ જૂથ રહેતો હતો નસાડ અહીંયા શબ્દ જૂથ જે છે એ ઘટના દર્શાવે છે આમ વાક્યની અંતે ઘટના કે સ્થિતિ દર્શાવતો શબ્દ કે શબ્દ જૂથ ને ક્રિયાપદ તરીકે ઓળખીશું કેટલાક વાક્યો આપેલા છે તો આપણે એ વાક્ય દ્વારા સમજીએ તો વાક્ય નંબર 1 કાગળની હોડી બનાવી હવે આપણે નિયમ પ્રમાણે સમજી ગયા કે વાક્યની અંતે જે શબ્દ કે શબ્દ જૂથ એ ક્રિયાપદ છે તો આપણે ખ્યાલ આવી ગયો કે વાક્યના અંતે હંમેશા ક્રિયાપદ આપેલું હોય છે હવે કાગળની હોડી બનાવી એ બનાવવાની ક્રિયા એ ઘટના દર્શાવે છે તો અહીંયા સામે આપણે લખીશું ઘટના કાગળની હોડી બનાવી એટલે ઘટના બની છે નંબર 2 કાગડાની પાંખો નાની હતી એ વાક્યના અંતે આપણે શું મળે છે ક્રિયાપદ મળે છે અને નિયમ પ્રમાણે આપણે સમજીએ કે વાક્યના અંતે શબ્દ કે શબ્દ જૂથ ઘટના કે સ્થિતિ દર્શાવે છે તેને ક્રિયાપદ તરીકે ઓળખીશું તો અહીંયા કાગડાની પાંખો નાની હતી હવે અહીંયા હતી આપણે આગળ સમજી ગયા શું બતાવે છે સ્થિતિ તો અહીંયા સામે લખીશું સ્થિતિ નંબર 3 રાજાએ હુકમ કર્યો તો વાક્યના અંતે ક્રિયાપદ મળી ગયું આપણને હવે હુકમ કર્યો કરવાની ઘટના છે અહીંયા સામે શું બનશે ઘટના હું હંસ દેવતા છું છું એ શું બની સ્થિતિ આપણે ક્રિયાપદ મળી ગયું પરંતુ વાક્યના અંતે જે શબ્દ કે શબ્દ જૂથ છે તે શું બતાવે છે સ્થિતિ
ત્યાર પછી નંબર 5 લૂંટાડાઓએ શેઠને લૂંટી લીધા ઈસુ બની લે લીધા એટલે કે ઘટના તો લીધા શેઠને લૂંટી લીધા એ ઘટના બની છે તો સામે આપણે લખીશું ઘટના ક્રિયાપદ બન્યું લીધા શિક્ષકો મેદાન પર છે મેદાન પર ઉભા રહેવાની સ્થિતિ તો અહીંયા વાક્યની અંતે છે એ ક્રિયાપદ બનશે જ્યારે ક્રિયાપદ તરીકે ઓળખીશું આમ વિદ્યાર્થી મિત્રો ક્રિયાપદ વિશે આપણે અભ્યાસ કર્યો એના પછીના વિડીયોમાં આપણે નામપદ વિશે પણ ઉદાહરણ દ્વારા ચર્ચા કરીશું તો ઉદાહરણ દ્વારા આપણે ક્રિયાપદ વિશે સમજ્યા તો તમે આનો એક સ્ક્રીનશોટ લઈ લો આની નોટ તમારી બુકની અંદર સુંદર